નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. નવસારી દશેરા ટેકરી વિસ્તાર ખાતે જીબીના થાંભલા પર આગ લાગી. નવસારીના દશેરા ટેકરી વિસ્તારના મુખ્ય માર્ગ પર આવેલા સરસ્વતી માતાના મંદિરની સામે ડીજીવીસીએલના ડીપીના થાંભલા પર ઝાડની ડાળીઓ અડતી હતી. આજે સવારે પડેલા વરસાદને પગલે થાંભલા પર શોર્ટ સર્કિટ થતાં આગ ભભૂકી ઉઠી હતી. આગને પગલે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ત્યારે વોર્ડ નંબર 13ના સુધરાઈ સભ્ય વિજય રાઠોડ ત્યાં હાજર હતા અને જેઓએ તાત્કાલિક ડીજીવીસીએલ અને ફાયર બ્રિગેડને જાણ કરતા બંને ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી. ત્યારે વોર્ડ નંબર 13ના સુધરાઈ સભ્ય વિજય રાઠોડ શું જણાવી રહ્યા છે, આવો જાણીએ. નવસારી વિજયપુર નગરપાલિકાના વોર્ડ નંબર 13 દેસરા ટેકી સરસ્વતી મંદિરની સામે અમારે ડીજીવીસીએલનું ટ્રાન્સફોર્મર આવેલું છે. એ આજે સવારે 11 કલાકે એમાં આગ લાગતા ઉપરના વાયર બળી ગયા છે અને આ બાબતની જાણ તાત્કાલિક મેં ડીજીવીસીએલના અધિકારીને કરતા લાઇન બી તાત્કાલિક બંધ કરી દીધી અને અમારા ફાયર વિભાગના માણસો પણ સમયસર આવી ગયા અને પેલા પંબા દ્વારા વાયરને ઉલવી કાઢ્યો છે ને હવે ડીજીવીસીએલવાળા ઝાડ કાપીને પોતાનું હવે ડીપી બદલીને કંઈ 3-4 કલાકનો પાવર બંધ રહે એવી વાત કરી છે ને હાલમાં આગ ઉઠીને ઓલવાઈ ગઈ છે. ડીજીવીસીએલની ટીમ દ્વારા પાવર કટ કર્યા બાદ નવસારી ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. સમગ્ર ઘટનાને પગલે દશેરા ટેકરી વિસ્તારમાં 3-4 કલાક સુધી પાવર કટ રહ્યો હતો, જેને કારણે લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, જેથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ, હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.